ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓનો સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત આજે ત્રીજો દિવસ છે અને આજે તેઓ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમ ટાઉન એટલે કે રાજકોટમાં ધામા નાખશે. રાજકોટમાં પ્રદેશ પ્રમુખ પત્રકાર પરિષદ કરવાના છે. બેઠકોનો દોર યથાવત રહેવાનો છે. ત્યારે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનો સાથે તેઓ બેઠકોનો સિલસિલો યથાવત રાખશે અને રાજકોટમાં તેઓની સ્વાગતની તડામાર તૈયારીઓ પણ હાલ તો ધમધમાટ મચાવી રહી છે. ભાજપ અને શહેર જિલ્લા સંગઠનો સાથે બેઠકોનો દોર યથાવત રહેશે અને જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું હોમ ટાઉન ગણાય છે ત્યારે પાટીલ પાવર કેવો દબદબો જમાવે છે તે પણ ખૂબ જ જોવું રસપ્રદ બની રહેશે. રાજકોટમાં આજે તેઓ વિવિધ બેઠકો યોજવાના છે, પત્રકાર પરિષદ સંબોધવાના છે. શહેર અને જિલ્લાના જે ભાજપના કાર્યકરો છે તેઓની સાથે ગોષ્ઠી કરવાના છે. બેઠકનો દોર યથાવત રહેવાનો છે ત્યારે આજનો રાજકોટનો પ્રવાસ ખૂબ જ ચર્ચાસ્પદ બનશે અને ખૂબ જ મહત્વનો સાબિત થશે. કારણ કે હોમ ટાઉન ગણાય છે સીએમ રૂપાણીનું અને એ સીએમ રૂપાણીના હોમ ટાઉનમાં પાટીલ પાવરનો કેવો દબદબો રહેશે તે જોવું પણ ખૂબ જ રસપ્રદ બની રહેશે. તો આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા સોનલ. સોનલ, જ્યારે આજે રાજકોટમાં પાટીલ આવવાના છે, બેઠકોનો અને પત્રકાર પરિષદ યોજવાના છે, સિલસિલો રહેશે, ધમધમાટ બોલાવશે, કેવો છે માહોલ? જી જગૃતિ, અમે અત્યારે રાજકોટ ખાતે છીએ અને રાજકોટની જો વાત કરીએ તો જે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ, તેમણે સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ કર્યો છે જેનો આજે ત્રીજો દિવસ છે. આજે ત્રીજા દિવસે તેઓ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ કરવાના છે સવારે 9:30 વાગે અને ત્યારબાદ તેઓ શહેર અને જિલ્લા ભાજપ સંગઠન જે છે રાજકોટનું તેની સાથે બેઠકોનો ધમધમાટ કરશે. દિવસ દરમિયાન આ બેઠકો ચાલવાની છે. સૌથી મહત્વની બાબત છે કે સંગઠન જે છે પ્રદેશનું અને જિલ્લા કક્ષાનું તે જાહેર કરવાનું બાકી છે અને સૌને એ ઉત્કંઠા છે કે આ નવા નામો જે છે તે ક્યારે જાહેર કરવામાં આવશે, કેમ કે લાંબા સમયથી લગભગ 1.5 વર્ષ કરતાં વધુ સમયથી જે આ નિમણૂકો છે તે પેન્ડિંગ છે. અને જીતુ વાઘાણી જે પ્રદેશ પ્રમુખ હતા, પૂર્વ પ્રદેશ પ્રમુખ, તેમના વખતે પણ આ ચર્ચા છેડાઈ હતી કે નવું જે માળખું છે તે બદલાઈ રહ્યું છે, જિલ્લા પ્રમુખો જાહેર થઈ રહ્યા છે, પણ હજુ સુધી એ જે જાહેરાત છે તે થઈ નથી. આવા સંજોગોમાં સૌને એક ઉત્કંઠા છે અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેઓ સી આર પાટીલ સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, કેમ કે હવે જ્યારે નવું સંગઠન માળખું જાહેર થવા જઈ રહ્યું છે ત્યારે સૌ પોતાના લોબિંગ માટે થઈને પણ નવા પ્રદેશ પ્રમુખ સમક્ષ જઈ રહ્યા છે. આવા સંજોગોમાં આજના દિવસ દરમિયાન તેઓ શહેર અને જિલ્લા ભાજપ સંગઠન સાથે બેઠકો કરવાના છે અને સાથે સાથે જ મહત્વની બાબત એ પણ છે કે આજનો તેમનો ત્રીજો દિવસ છે, પણ ગઈકાલે તેમણે ખોડલધામની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસ જાગૃતિ મહત્વનો એટલા માટે ગણી શકાય કેમ કે સૌરાષ્ટ્રનું જે રાજકારણ છે, સૌરાષ્ટ્રનું એક અલગ જ પ્રભુત્વ રહ્યું છે વર્ષોથી ગુજરાતના રાજકારણમાં અને પાટીલ પ્રથમ જ એવા પ્રમુખ છે જે બિન ગુજરાતી છે અને સાથે સાથે જ દક્ષિણ ગુજરાતમાંથી આવ્યા છે. અત્યાર સુધી મોટે ભાગે સૌરાષ્ટ્ર જે છે તે આ પ્રમુખ પદ જે છે તે મહત્વ છે તે ભોગવતું રહ્યું છે, પણ હવે સૌરાષ્ટ્રનું આટલું પ્રભુત્વ છે ત્યારે જે સીએમ વિજય રૂપાણીનું હોમ ટાઉન છે એ જગ્યા પર આજે પાટીલ આવ્યા છે અને રાજકોટ ખાતે તેઓ આજે દિવસ દરમિયાન બેઠકો કરવાના છે. ગઈકાલે ખોડલધામની તેમની મુલાકાત પણ સૌથી વધુ મહત્વની ગણી શકાય કારણ કે કોંગ્રેસ તરફથી હાર્દિક પટેલની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી અને તેની સામે સી આર પાટીલનો દાવ ભાજપે ખેલ્યો છે. ત્યારે હવે પટેલ વર્સિસ પાટીલની જે રણનીતિ છે, જે સમીકરણો અત્યારે નજરમાં આવી રહ્યા છે, પાટીદારોનું પણ એક અલગ પ્રભુત્વ રહ્યું છે હંમેશા રાજકારણમાં. આવા સંજોગોમાં પાટીદારોને જે વોટ છે તે અંકે કરવા માટે થઈને સાથે સાથે જ પાટીદાર ની જો વાત કરી જગૃતિ તો તેઓ ભાજપના કમિટેડ વોટર્સ રહ્યા છે લાંબા સમયથી, એટલે પણ જ્યારે પાટીલ બિન ગુજરાતી છે ત્યારે આવા સંજોગોમાં સૌરાષ્ટ્રમાં તેમનો જે પગ છે તે મજબૂત કરવા માટે થઈને આજની તેમની મુલાકાત, સૌરાષ્ટ્રનો તેમનો પ્રવાસ જે છે તે અત્યંત મહત્વનો ગણી શકાય અને આજના દિવસ દરમિયાન તેઓ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપની સાથે બેઠકોનો દોર ચલાવવાના છે. જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સી આર પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ અંતર્ગત આજે રાજકોટમાં તેઓ વિવિધ પ્રકારની બેઠકો કરશે અને પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે ત્યારે સીએમ રૂપાણીના હોમ ટાઉન ગણાતા રાજકોટમાં જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ પહોંચવાના છે ત્યારે મુખ્યપ્રધાનના હોમ ટાઉનમાં પાટીલ પાવર કેવો જોવા મળશે, કેવો દબદબો રહેશે તે જોવું પણ ખૂબ જ રસપ્રદ બની રહેશે.